આજે ભુજ ખાતે ધી ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામરજી વિદ્યાધામ ખાતે ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળામાંથી નિવૃત્ત થતા 5 શિક્ષકો તથા 4 સેવકોને નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું. તેની સાથોસાથ માર્ચ 2014ની પરીક્ષામાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તો વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયનશીપ હાંસલ કરનાર શાળાના વિદ્યાર્થીઓ તથા તેમને કોચિંગ આપનારા શ્રી કુલદીપભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધી ભુજ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના પ્રમુખ શ્રી કે હિરાણી તથા મંત્રી શ્રી સંજયભાઈ ઉપાધ્યાય વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના ટ્રસ્ટીગણ દ્વારા પધારેલા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી રમણબાળાબેન મુરબિયા અને ડોક્ટર હિમાંશુ મુરબિયાની સાથે શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ કુંસાઈ, શ્રીમતી રાગિણીબેન અધિકારી તથા શાળા પરિવારના સદસ્યો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પધારેલા મહેમાનોના હસ્તે નિવૃત્ત થઈ રહેલા સ્ટાફના સદસ્યોને મોમેન્ટો અર્પણ કરીને તેમને વિદાયમાન અપાયું હતું. તે ઉપરાંત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન પત્રનું વાંચન આચાર્ય શ્રી ચેતનાબેન જોશી દ્વારા કરાયું હતું, જ્યારે સન્માનનો પ્રતિભાવ નિવૃત્ત થતા શિક્ષિકા શ્રીમતી કુંજલતાબેન સાવલાએ આપ્યો હતો. આભાર વિધિ શ્રીમતી ચેતનાબેન વરુએ કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ ગુંસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે ધી ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય શ્રી અજરામરજી વિદ્યાધામમાં ત્રિવેણી કાર્યક્રમ નો સર્જન થયેલ છે. માર્ચ 2014માં જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં સિદ્ધિ હાંસલ કરેલી છે તે તમામ વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ, હાલમાં શાળામાંથી 5 શિક્ષિકા બહેનો અને 4 સેવકો પટાવાળા નિવૃત્ત થઈ રહ્યા છે તેમને નિવૃત્તિ અને શુભેચ્છા સન્માનનો કાર્યક્રમ, અને ચાલુ વર્ષે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અંડર 16ની ટીમમાં કચ્છ જિલ્લામાં ચેમ્પિયન થયેલ જે ટીમ છે તે ટીમના તમામ સભ્યો અને એમના કોચ શ્રી કુલદીપસિંહ જાડેજાનું સન્માન શ્રી કે હિરાણી સાહેબ અને શ્રી સંજયભાઈ ઉપાધ્યાયના મુખ્ય મહેમાન પદે આજે અમે આ કાર્યક્રમ ગોઠવેલ છે.